નગરપાલિકા ચોપડે હજી બાકી જેટલા મિલકત ધારકોને રાજ્ય સરકારની યોજના મુજબ વ્યાજ અને દંડ માફી બાદ હવે પાંચ કરોડ થી વધુ નો વેરો ભરપાઈ કરવાનો થાય છે રાજ્ય સરકાર દ્વારા વેરા વસૂલી માટે પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મૂકવામાં આવી હતી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રોત્સાહક વળતર યોજનાનો ભરૂચવાસીઓ મહત્તમ લાભ લઈ લે તેવી અપીલ ભરૂચ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા દ્વારા અપીલ કરવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા બાકી વેરા ધારકો માટે પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત બાકી વેરા ધારકો બાકી વેરો સમય પર ભરપાઈ કરશે તેને દંડ વ્યાજ પેનલ્ટી તથા નોટિસ ફી માફ કરવામાં આવશે એટલું જ નહીં ભરૂચ શહેરમાં સડસઠ હજાર મિલકત ધારકો નોંધાયેલા છે આ નાણાકીય વર્ષમાં રૂપિયા એકવીસ કરોડ ત્રણું લાખનો મિલકત વેરાનો પાલિકાનો લક્ષ્યાંક હતો જેમાં અત્યાર સુધીમાં ચૌદ કરોડ જેવી માતબર રકમ આવી છે હવે શહેરીજનો પણ બાકી વેરામાં વહેલી તકે ભરપાઈ કરી પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વર્તલ યોજના હાઉસેસ વિભાગમાં સરકારની આ બહુ મોટી યોજના છે આ યોજનામાં બે હજાર એકવીસ બાવીસ પહેલાંની જે જૂની રકમો બાકી છે એ એકત્રીસ ત્રણ માર્ચ સુધીમાં જો ભરપાઈ કરશો તે એમને દંડ વ્યાજ અને પેનલથી માફી આપવામાં આવશે તો આનો લાભ લેવા સર્વ અરજદારોને વિનંતી છે ત્યારબાદ એક ચાર બે હજાર ત્રેવીસથી ત્રીસ છ બે હજાર ત્રેવીસ સુધીમાં એડવાન્સ પેમેન્ટ કે જે આવતા વર્ષમાં બે હજાર ત્રેવીસ ચોવીસનું પેમેન્ટ જે કરવાનું છે એ જો તમે અમારા કાઉન્ટર ઉપર ભરશો તો તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ અને જો તમે ઓનલાઈન કરશો તો બીજા એક્સ્ટ્રા પાંચ ટકા એમ કુલ આ સરકારની યોજનામાં તમને કુલ પચીસ ટકા તમને માફી મળશે